ડ્રેનેજ માસ્ટર પ્લાન હેઠળ રાજમાર્ગ લાલગેટ રાણીતળાવ મુગલીસરા ચોક બજાર સિંધીવાડ સાપોર અને ભાગવચર રસ્તાથી ચોક જંકશન સુધી રાઇડર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી માટે ભાગવચર રસ્તાથી ચોક બજાર ચાર રસ્તા સુધીનો રાજમાર્ગ સોમવારથી એક મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે. આજથી રાજમાર્ગ પર બેરિકેડ ગોઠવી દઈ મોટા પાયે કામગીરી શરૂ કરી દેવાશે. શહેરમાં આ સ્થળે ઠેર ઠેર ડ્રેનેજ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવા માટે કામ શરૂ થતા વાહન ચાલકોને પરેશાની વેઠવી પડશે. સૈયદપુરા, કાસ્કીવાડ, ભાગળ, કતારગામ દરવાજા, કંતારેશ્વર રોડ એમ સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોન સહિતના વિસ્તારોમાં મોટે પાયે ખોદકામ શરૂ થાય છે. વિકલ્પ રૂપે ભાગળ ચાર રસ્તાથી ડીકેએમ હોસ્પિટલ નવસારી બજાર ચાર રસ્તા થઈ નાનપુરા એકતા સર્કલ થઈ વિવેકાનંદ સર્કલ થઈ ચોક બજાર ચાર રસ્તા તરફ જઈ શકાશે. આ જ રીતે ચોક બજારથી ભાગળ તરફ જતા વાહનોએ વિકલ્પ રૂપે ચોક બજાર ચાર રસ્તાથી વિવેકાનંદ સર્કલ થઈ નાનપુરા એકતા સર્કલ થઈ ડીકેએમ હોસ્પિટલ થઈ ભાગળ ચાર રસ્તા તરફ જઈ શકાશે. શહેરમાં ઠેર ઠેર ખોદકામ ચાલુ થઈ ગયા છે. ગત વર્ષની જેમ જ ફરી સેન્ટ્રલ ઝોનના ઘણા વિસ્તારોમાં મોટા પાયે ખોદકામ થઈ રહ્યા છે. કતારગામ દરવાજાથી મુગલીસરા તરફ જતો મુખ્ય રસ્તો ડ્રેનેજ નેટવર્ક નાખતા હોવાથી બંધ છે. કંતારેશ્વર રોડ વચ્ચે ખોદકામ છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું છે. કતારગામ દરવાજા પાસે નગરપાલિકા શાળા પાસેનો મુખ્ય રસ્તો ખોદાઈ ગયો છે. ઉબડખાબડ રસ્તાઓ અને ખોદકામને લીધે ચાલકો પારવાર પરેશાની સહન કરી રહ્યા છે. જૂનું સુરત છે અને અહીંયા જે ગટર લાઈન અને પાણીની લાઈનો બદલવાની જરૂરિયાત ઊભી થઈ છે એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી અને આ ચોકથી લઈ અને ભાગળ સુધીનો માર્ગ છે જાહેર જનતા માટે અને વાહન ચાલકો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. અને 2 તારીખથી લઈ અને 20 તારીખ 20/1/2020 સુધી એ કામગીરી ચાલશે. જનતાને અપીલ છે કે એ લોકો સંયમ રાખે, કારણ કે તકલીફ પડશે ટ્રાફિકમાં, અને એમણે ડાયવર્ટ થઈ અને ભાગળથી ચોક તરફ જનારા વાહનો એ યા તો આ ડીકેએમ ચોકી થઈ નવસારી બજાર થઈ અને જઈ શકશે, અને કે તો પછી એ લોકો આ સૈયદ પેટ્રોલ પંપ બાજુ ત્યાં થઈ અને વરિયાવી બજાર થઈને નીકળી શકશે. અને ચોકથી આવતા વાહનો એ જ રીતે ઓફબ્રિજ તરફ નવસારી બજાર ડીકેએમ સર્કલ થઈને આવશે, અને કે તો પછી બીજા રસ્તે પાછળ વરિયાવી બજાર ઓડી બંગલા થઈ અને સ્ટેશન બાજુ જઈ શકશે પાછળ ફરીને. એટલે કોર્પોરેશનના એમના અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી અને વિનંતી કરી છે કે લોકો ઝડપથી આ કામ પૂરું કરી અને રોડ સર્ફેસિંગ કરી અને પ્રજા માટે ઉપયોગ માટે ખુલ્લો મૂકે. અને જાહેર જનતાને અપીલ છે કે ભાઈ આમાં સહકાર આપે ટ્રાફિક પોલીસને અને કોર્પોરેશનને. આમ રાજમાર્ગ 2 ડિસેમ્બર 2019 થી 2 જાન્યુઆરી 2020 સુધી એક મહિના માટે બંધ રહેનાર હોય વાહન ચાલકો સાથે રાજમાર્ગ પર દુકાન ધરાવનાર પણ ભારે હાલકીનો સામનો કરવો પડે છે. અઝર કુરેશી, વી ન્યૂઝ, કમલેશ સોની સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.